गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आपणे धोरण चार कूहु आइडियल में एकम पांच पवन खीजाय तो गोल झापटो ते शीखीशू अने लखीशू। सौ प्रथम प्रश्न एक, मिंटू भाई गोळवाळा वार्ता वाँचो अने तेना आधारे प्रश्नना जवाब लखो। पहेलू, मकोड़ी बेननुं नाम शुं हतुं? तो के मनछी बेन, एटले एनी सामे खरुं करवानुं छे। नंबर बे, मनछी बहेनना दीकरानुं नाम खाली जग्या हतुं, शुं हतुं? मिंटू। नंबर त्रण, मिंटूनो स्वभाव केवो हतो? तो मिंटू स्वभावे हठीलो અને રીસવાળો હતો, તે ગુસ્સો પણ ખૂબ કરતો હતો। ત્યાર પછી નંબર ચાર, કોણ બોલી શકે? મમ્મી મારે તો પાંખોવાળી પેન્સિલ જોઈએ, તો એ કોણ બોલી શકે? મિન્ટુડો બોલી શકે, કેમકે મમ્મી પાસે એ જ માંગી શકે। ત્યાર પછી નંબર પાંચ, મિન્ટુડો અકળાઈ જાય ત્યારે પોતાની ખાલી જગ્યા ઉપર પીઠ અને પેટ આપેલું છે, તેમાં જે સાચો શબ્દ છે એના ઉપર તમારે ખરું કરવાનું છે, તો પીઠ ઉપર બચકું ભરે। નંબર છ, મિન્ટુ રિસાય ત્યારે શું કરતો હતો? તો મિન્ટુ રિસાય ત્યારે પોતાની પૂઠ ઉપર બચકું ભરે અને મોટો ભેકડો તાણીને જોર જોરથી રડે। ત્યાર પછી નંબર સાત, મિન્ટુને ગોળ ખાંડ ખૂબ ભાવે, તો શું ખૂબ ભાવતું હતું? તો ગોળ, એટલે ગોળ ઉપર તમારે ખરું કરવાનું છે। ત્યાર પછી નંબર આઠ, મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તાના કયા વાક્યોને આધારે કહી શકાય? ત્રણ વાક્યો લખવાના છે। તો પહેલું, મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે, રમતા જાયને ગોળ ખાતા જાય। ત્યાર પછી, રડતા જાયને ગોળ ખાતા જાય, જમતા જાયને ગોળ ખાતા જાય અને ભણતા જાયને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે। પ્રશ્ન નંબર નવ, એકવાર મિન્ટુભાઈએ નિશાળેથી આવીને મમ્મી પાસે ગુલાબજાંબુ માંગ્યા, ખરું કે ખોટું? તો શું આવશે? ખોટું। નંબર દસ, મમ્મી મનછી બહેને મિન્ટુને ભાખરી શાક ખાવા માટે કહ્યું, સાચું કે ખોટું? તો શું આવશે? સાચું। નંબર અગિયાર, મિન્ટુ ગોળ ખાવા એટલું બધું ખીજાયો રિસાયો કે તેણે ભાખરી શાક ખાવાની ના પાડી દીધી, તો સાચો જવાબ કયો આવશે? રિસાયો, એટલે રિસાયા ઉપર તમારે ખરું કરવાનું છે। નંબર બાર, ગોળ નહીં મળતા ખીજાયેલા મિન્ટુએ શું કર્યું? તો ગોળ નહીં મળતા ખીજાયેલા મિન્ટુએ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની પૂઠે બચકું ભર્યું। નંબર ત્રે, મિન્ટુ તો આમ આળોતે તેમ આળોટે પણ પકડ છૂટે નહીં, સાચું કે ખોટું? તો શું આવશે? સાચું। નંબર ચૌદ, મિન્ટુભાઈ તો લોહી લુહાણ થઈ ગયા પણ ખાલી જગ્યા છોડે બીજા, તો શું આવશે? જીલ। નંબર પંદર, મનછી બહેને મહા મહેનતે મિન્ટુડાનું બચકું જોડાવા બે આંકડા કે અંકોડા છૂટા પાડ્યા, તો સાચો વિકલ્પ આવશે અંકોડા, એટલે એના ઉપર તમારે ખરું કરવાનું છે। ત્યાર પછી નંબર સોળ, મિન્ટુભાઈએ ગોળ લાવો જ લાવો ની કડક ખાલી જગ્યા ચાલુ જ રાખી, તો શું આવશે? માંગ કે ઉઘરાણી? તો ઉઘરાણી। નંબર સત્તર, કોણ બોલે છે? બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતો નથી, તો આ કોણ બોલે છે? મનછી બહેન બોલે છે। ત્યાર પછી નંબર અઢાર, કોણ બોલી શકે? તારે બીજું કંઈ ખાવું હોય તો ભલે, એમ કાંઈ હું તારી જીત ક્યારેય પૂરી કરવાની નથી, એટલે મિન્ટુની મમ્મી એટલે કે મનછી માસી બોલે છે। પ્રશ્ન નંબર ઓગણીસ, મનછી બહેન ખાલી જગ્યાના ઘરે ગોળ ઉછીનો લેવા ગયા, તો કોના ઘરે? કીડી કાકીના ઘરે। નંબર વીસ, કોણ બોલે છે? કીડી કાકી, કીડી કાકી, થોડોક ગોળ ઉછીનો આપો ને, તો આ કોણ બોલે છે? મનછી બહેન બોલે છે। ત્યાર પછી નંબર એકવીસ, કીડી કાકી પાસે ગોળ તો નહીં પણ શેરડી હતી, સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું, ગોળ નહીં પણ ખાંડ હતી। નંબર બાવીસ, કોણ બોલે છે? મારે ઘેર તો ખાંડ છે મનછી બહેન, જોઈએ તો લઈ જાઓ, તો આ કોણ બોલે છે? કીડી કાકી બોલે છે। પ્રશ્ન નંબર ત્રેવીસ, કોણ બોલી શકે? લો,
અમારે ત્યાંથી આ ખાંડ લઈ જાઓ, એક દિવસ ગોળના બદલે એને ખાંડ ખવડાવો, એમાં વાંધો શું છે? તો આ કોણ બોલે છે? કીડી કાકી બોલે છે. નંબર 24, કોણ બોલી શકે? અમે તો અમારા વજન કરતાં 5 ગણું વજન ઊંચકી શકીએ છીએ. તો કોણ બોલી શકે? કીડી કાકી. પ્રશ્ન નંબર 25, કીડી કાકીને ઘરે પણ ગોળ નહીં મળતા મંચી બહેન મિન્ટુડાને લઈને ક્યાં ઉપડ્યા? તો કે રામજી બાપાના ખેતરે, એના બાજુમાં ખરું કરવાનું છે. ત્યાર પછી નંબર 26, રામજી બાપાના ખેતરે શેરડીનો ઊંચો વાટ કે વાડ શું આવશે? તો વાડ આવશે, વાડ ઉપર ખરું કરવાનું છે. વાડ જોઈને મિન્ટુ નવાઈ પામ્યું. ત્યાર પછી નંબર 27, મંચી બહેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા? તો મિન્ટુને ગોળ ખૂબ ભાવતો હતો, તે વારે વારે મંચી બહેન પાસે ગોળ માગતો હતો અને ગોળ ખાવા રીસાતો હતો. બિચારા મંચી બહેન, આટલો બધો ગોળ ક્યાંથી લાવે? તેથી તેઓ મિન્ટુને લઈ ને રામજી બાપાના ખેતરે આવ્યા, જ્યાં શેરડીમાંથી ગોળના થપ્પે ને થપ્પા તૈયાર કરવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 28, રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું? તો મિન્ટુએ રામજી બાપાના ખેતરમાં શેરડીનો ઊંચો ઊંચો અને લીલોછમ વાડ જોયો, ચીચડક ચીચડક બોલતા ચીચોડા જોયા, જે ગોળ બનાવવાના હોય ને તે, ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોયા, જ્યાં જુએ ત્યાં તેને બસ ગોળ જ ગોળ દેખાતો હતો. નંબર 29, મિન્ટુ તો રામજીભાઈના ખેતરે જઈને ખુશ ખુશ થઈ ગયો, સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. નંબર 30, કોણ બોલે છે? બાપા મારા મિન્ટુડાને ગોળ ખૂબ ભાવે છે. તો આ કોણ બોલે છે? મંચી બહેન. પ્રશ્ન નંબર 31, કોણ બોલી શકે? રામજી બાપા આને કંઈક સમજાવો ને. તો આ કોણ બોલી શકે? મંચી માસી. પ્રશ્ન નંબર 32, કોણ બોલે છે? હા મમ્મી, હું અહીં બાપા પાસે જ રહીશ. તો એ કોણ બોલે છે? મિન્ટુ બોલે છે. નંબર 33, મિન્ટુ રામજી બાપા પાસે ખેતરે રહેવા શા માટે તૈયાર થઈ ગયો? તો કે મિન્ટુ છે રામજી બાપા પાસે શેરડીના ખેતરે રહેવા તૈયાર થઈ ગયો, કારણ કે ત્યાં તેને ખૂબ જ ભાવતો ગોળ ધરાઈ ધરાઈને ખાવા મળવાનો હતો. નંબર 34, મિન્ટુએ રામજી બાપાને ત્યાં કેવા કેવા પ્રકારના ગોળ જોયા? તો રામજી બાપાના ખેતરમાં તાજો તાજો ગોળ, લસલસતો, ગરમ ગરમ, આછો પીળો, મગમગતો અને ગળ્યો ગળ્યો વગેરે પ્રકારના ગોળ જોયા. પ્રશ્ન નંબર 35, લસલસતો ગોળ જોઈ મિન્ટુ ઊંડા શ્વાસ લઈને મગમગતા ગોળની દુર્ગંધ કે સુગંધ, બેમાંથી શું આવશે? દુર્ગંધ એ છેકવાનો છે, એટલે ખોટો વિકલ્પ છેકવાનો છે, એટલે સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. નંબર 36, કોણ બોલી શકે? અરે વાહ, આટલો બધો ગોળ, ગોળ જ ગોળ, હવે તો મજા પડી જશે. આ કોણ બોલે છે? મિન્ટુડો બોલે છે. નંબર 37, રામજી બાપાએ મગમગતા ગરમ ગરમ ગોળમાંથી એક મોટો ખડિયો કે દળિયો, સાચો વિકલ્પ દળિયો આવે, એટલે ખડિયો તમારે છેકવાનું છે, ભરીને મિન્ટુને ખાવા આપ્યો. નંબર 38, કોણ બોલી શકે? જો ભાઈ, સ્વાદના ચટાકા કરવા હોય તો ખેતરમાં કામ કરવું પડે. એ કોણ બોલે છે? રામજી બાપા બોલે છે. નંબર 39, રાત્રે મિન્ટુએ થોડો જ શેરડીનો રસ પીધો, તો શું આવશે? ખોટું, કેમ કે ધરાઈ ધરાઈને રસ પીધો હતો. નંબર 40, કોણ બોલે છે? હે બાપા, આ ગોળ શામાંથી બને છે? તો આ મિન્ટુ બોલે છે. નંબર 41, ગોળ ખાલી જગ્યામાંથી બને છે. તો ગોળ શેમાંથી બને? શેરડીમાંથી, એટલે શેરડી લખવાનું છે ખાલી જગ્યામાં. નંબર 42, શેરડીમાંથી ગોળ બનાવવા નીચેનામાંથી સાની જરૂર નથી. તો ગોળ બનાવવા માટે કૂકરની જરૂર ન પડે, પણ ડોલ, ચીચુડો અને તાવડો આ ત્રણેયની જરૂર પડે. એને ઠારવા માટે ગોળની જરૂર પડે, ચીચોડામાં ગોળ બનાવવામાં આવે અને તાવડામાં ઉકાળવામાં આવે છે રસને. નંબર 43,
મિન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાઠા ઉપાડીને ચિચોડા પાસે મૂકવા ગયા. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. નંબર 44. ચિચોડામાંથી કેવા પ્રકારનો અવાજ આવવા લાગ્યો? સાચા વિકલ્પની નીચે ખરું કરો. તો ચીચડું ચીચડું. નંબર 45. શેરડીનો લસ ખાલી જગ્યા ગાતો આગળ જતો હતો. ધ લુ લુ એ રીતે આવશે. નંબર 46. ચિચોડો અને શેરડીના રસનો તાલ કેવો જામ્યો? તો ચિચોડો અને શેરડીના રસનો તાલ આ રીતે જામ્યો. પહેલાં આવશે ચીચડુક ચીચડુક, વચ્ચે પૂર્ણ વિરામ છે તે રીતે કરવાનું છે, અને ધલલ ધલલ. નંબર 47. રામજી બાપાએ રસની ડોલો ભરીને એને ભઠ્ઠા પર મૂકેલા, પાવડામાં કે તાવડામાં? સાચો આવશે જવાબ તાવડામાં, એટલે પાવડામાં છે એને તમારે છેકવાનો છે, ઠાલવવા માંડ્યો. નંબર 48. રસની ડોલો હલ અલ કે ધલ અલ કરતી તાવડામાં ઠલવાવા લાગી. સાચા વિકલ્પની ઉપર ખરું કરવાનું છે, એટલે હલ અલ. નંબર 49. ચિચોડામાં શેરડીના સાઠા નાખતા શું કાળજી રાખવી પડે? તો જવાબ આવશે ચિચોડામાં શેરડીના સાઠા નાખતા અંદર પોતાનો હાથ ના આવી જાય તેની કાળજી રાખવી પડે. નંબર 50. ચિચોડામાં શેરડીનો સાઠો નાખતા મિન્ટુને રામજી બાપાએ શું ચેતવણી આપી? તો ચિચોડામાં શેરડીનો સાઠો નાખતા મિન્ટુને રામજી બાપાએ ચેતવણી આપતા કહ્યું કે જોજે મિન્ટુ, સાઠાને બદલે તારો હાથ અંદર આવી જાય નહીં, નહીતર સાઠાની માફક તારો હાથ પીલાઈ જશે અને એમાંથી ગોળ નહીં થાય. નંબર 51. કારીગર મોટા ખાલી જગ્યા વડે રસ હલાવવા માંડ્યા, તો સેના વડે આવશે? તાવેથા વડે. નંબર 52. શેરડીનો રસ હલાવતા ફીણ થાય તો તેને બહાર કાઢી લેવામાં આવતું. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. નંબર 53. રસ કેવી રીતે ઉકળતો હતો? તો ખ બ બ એમાં ખરું કરવાનું છે. નંબર 54. શેરડીના સાઠામાંથી રસ નીકળતા તેના ડૂચા કે કૂચા? તો આવશે ડૂચા, એ છેકવાનું છે. કૂચાને ટોપલીમાં ભરી તેનો બળતણ માટે ઉપયોગ થતો હતો. સાચો જવાબ કૂચા છે તે રેવા જ દેવાનો, અને ખોટો જવાબ છે ડૂચા, એની ઉપર લીટી મારવાની છે. નંબર 55. કોણ બોલે છે, વાહ બાપા, બળતણ માટે કૂચાનો ઉપયોગ, કમાલ કરી? તો એ કોણ બોલે છે? મિન્ટુ બોલે છે. નંબર 56. મજૂરો શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે શા માટે નાખતા હતા? તો જવાબ આવશે મજૂરો શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા હતા કારણ કે તે સુકાઈ જાય પછી એનો બળતણ તરીકે ઉપયોગ લેવામાં આવતો હતો. નંબર 57. બધું જોયા પછી પણ મિન્ટુને સમજાતું નહોતું કે ગોળના રવા કેવી રીતે બને છે. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું, કેમ કે જોઈ લીધું પછી એને ખ્યાલ આવી ગયો કે ગોળના રવા કઈ રીતે બને છે. નંબર 58. મંકોડાભાઈ કેટલા દિવસમાં ગોળના રવા બનાવતા શીખી ગયા? તો 4 દિવસમાં. નંબર 59. ગોળ બનાવતા શીખી ગયા પછી મિન્ટુભાઈએ ખાલી જગ્યા જવાની તૈયારી કરી. તો ક્યાં જવાની તૈયારી કરી? ઘરે જવાની. પ્રશ્ન નંબર 60. ઘરે જતા મિન્ટુભાઈને રામજી બાપાએ શું આપ્યું? તો ઘરે જતા મિન્ટુભાઈને રામજી બાપાએ ગોળના 10-12 રવા અને શેરડીના સાઠા મૂકી આપ્યા. નંબર 61. શેરડીમાંથી ગોળના રવા કેવી રીતે તૈયાર થતા હતા? તમારા શબ્દોમાં લખો. તો સૌ પ્રથમ કાપેલી શેરડીનો ને ચિચોડામાં પીલવાની આવતી, પછી એનો રસ ડોલમાં ભરતા અને ભઠ્ઠા ઉપર મૂકેલા મસ મોટા તાવડામાં એને ઠલવવામાં આવતો હતો. પછી ત્યાં ખપ ખપ કરતો ઉકળે, મોટા તાવેથા વડે મજૂરો એ રસને હલાવે અને ફીણ થાય તો એને બહાર કાઢી લેવાય. આમ લસલસતો ગોળ તૈયાર થાય ને નાની મોટી ડોલોમાં અને ડબલામાં ઠલવવામાં આવે અને પછી ગોળના રવા છે તૈયાર થાય. નંબર 62. મિન્ટુ મકોડા વિશે 4-5 વાક્યો લખો. તો મિન્ટુ નામનો ખૂબ જ જિદ્દી એવો એક મંકોડો હતો.
એને ગોળ ખૂબ જ ભાવે. રમતા જમતા હસતા રડતા ભણતા અરે ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે. તે તેની મા પાસે હંમેશા ગોળ જ માંગ્યા કરતો. એકવાર તેની મા તેને એક શેરડીના ખેતરમાં લઈ ગઈ. ત્યાં શેરડીમાંથી ગોળ બનતો હતો. મિન્ટુ મકોડો તો ગોળના રવાના થપ્પા જોઈને ખુશ ખુશ થઈ ગયો અને ત્યાં જ રહી ગયો. નંબર 63, વાર્તાના આપેલા પાત્રો વિશે 3-4 વાક્યો લખો. તો મનચી બહેન એક મંકોડી હતા. તેમને મિન્ટુ નામનો એક છોકરો હતો. એ જીદ્દી હતો અને ગોળ ખાખા કરવાની આદતથી તેઓ કંટાળી ગયા હતા. એકવાર મનચી બહેન તેને શેરડીના ખેતરમાં મૂકી આવ્યા કે જ્યાં ગોળ બનતો હતો. એને કંટાળીને ત્યાં મૂકી આવે છે. ત્યાર પછી રામજી બાપા વિશે. રામજી બાપા એક ખેડૂત હતા. તેઓ શેરડીની ખેતી કરતા હતા. શેરડીમાંથી ગોળ બનાવવાનો વ્યવસાય પણ કરતા હતા અને શેરડીમાંથી તે વિવિધ પ્રકારનો ગોળ બનાવતા હતા. નંબર 64, મિન્ટુભાઈ ગોળવાળા વાર્તામાંથી 3 ઉદ્ગાર વાક્યો લખો. તો ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? જેની વાક્યની છેલ્લે ઉદ્ગાર ચિહ્ન હોય. આ ઉદ્ગાર ચિહ્ન છે ને, એવા 3 વાક્યો આપણે લખવાના છે. લોહી લુહાણ થઈ ગયા પણ જીત છોડે બીજા. એ શેરડીનો ઊંચો ઊંચો વાઢ, લીલોછમ વાઢ લહેરાય. નંબર 3, અરે તારે જેટલો ગોળ ખાવો હોય તેટલો ખાજે ને. આ 3 ઉદ્ગાર ચિહ્નો છે જેમાં આશ્ચર્ય, નવાય, દુઃખ એવા બધા ભાવ વ્યક્ત થયા હોય છે. નંબર 65, ઉદાહરણ પ્રમાણે અધૂરું વાક્ય પૂર્ણ કરીને લખો. તો ઉદાહરણ આપેલું છે, તું ગોળ ખાવાની ઈચ્છા નહીં છોડે તો હું તારી કિટ્ટા કરી દઈશ. આપણને સારું લાગે તે રીતે વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું, જો મિન્ટુડા આ લીલોછમ શેરડીનો પાક લહેરાય તારે ગોળ ખાવો હોય તો આમાંથી જે ગોળ તૈયાર થઈ જાય છે તેમાંથી ધરાય ધરાઈને ખાઈ લે, પછી ઘરે જઈને બીજો ગોળ માંગતો નહીં. નંબર 2, મનચી બહેન એને અહીં મૂકતા જાઓ, હું એને ધરાય ધરાઈને ગોળ ખવડાવીશ, પરંતુ મારી સાથે એને ખેતરમાં હું જે સોંપું તે કામ કરવું પડશે. નંબર 3, ગોળના રવા જોઈને મિન્ટુના મોંમાં પાણી આવી ગયું, કારણ કે તેને ગોળ ખૂબ ભાવતો હતો અને આટલા બધા ગોળના રવા એણે જીવનમાં પહેલીવાર જોયા હતા. નંબર 4, મિન્ટુભાઈ તો મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરવા લાગ્યા ને મસ્ત બનીને ગાયા કરે, ચીચડુક ચીચડુક ધલ ધલ. નંબર 5, 4 દિવસમાં તો મંકોડાભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘરે જઈને ગોળ બનાવવાનો વિચાર કરવા લાગ્યા. પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યમાં લીટી કરેલા શબ્દનો અર્થ દર્શાવતા શબ્દની નીચે ખરું કરો. તો વાક્યને આધારે આપણે એનો અર્થ શોધવાનો છે. પહેલું, શેરડીનો લીલોછમ વાઢ જોઈને શિયાળના મોંમાં પાણી આવી ગયું. તો વાઢ કોને કહેવાય? પાકને વાઢ કહેવાય. ત્યાર પછી નંબર 2, ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળતા ઉજ્જવલે થોડી જ વારમાં ખાખરાના પાનના દળિયા બનાવી તેના મિત્રોને દાળ પીરસી. તો દળિયાનો સમાનાર્થી શબ્દ થાય પડ્યો કે પાનમાં બનાવેલ પડ્યો. નંબર 3, ગોળની દુકાનમાં ગોળના રવાના થપ્પા જોઈ મંકોડાની એક ટોળકી રવા પર તૂટી પડી. તો થપ્પો કોને કહેવાય? તો કે વ્યવસ્થિત એકની ઉપર એક વસ્તુની ગોઠવણ, એને કહેવાય થપ્પો. નંબર 4, ખેતરના માલિકે એક મોટો શેરડીનો સાંઠો ભાંગી શિયાળને ખૂબ માર માર્યો. તો સાંઠાનો અર્થ શું થાય? તો સાંઠો એટલે કે દાંડો. પ્રશ્ન નંબર 3, સંવાદ વાંચી રૂઢિપ્રયોગોના અર્થ લખો. પહેલું, જોયા જેવી થવી, તો એનો અર્થ શું થાય? ફજેતી થવી. તો વાક્યને આધારે અર્થ શોધવાનો છે. ચેતના કહે, કેતન જો આ વખતે તું મૂર્ખામી કરીશ તો જોયા જેવી થશે. તો કેતન શું કહે છે? ચેતના, તું ચિંતા ન કર, હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું. એટલે કે ફજેતી થવી, જોયા જેવી થવી એનો અર્થ શું થાય? ફજેતી થવી. નંબર 2, ઝાપટી જવું. તો વાક્ય જોઈએ આપણે પહેલાં. આરવ કહે, જોયું આંશી બધો શીરો ઝાપટી ગઈ.
આરોહી કહે એ ખૂબ ભૂખી હશે એટલે જ તો બધું ખાઈ ગયું, એટલે ઝાપટી જવું એટલે કે બધું ખાઈ જવું, અહીંયા એવો આપેલો છે અર્થેનો. ત્યાર પછી નંબર 3, તલ પાપડ થઈ જવું. તો જોઈએ આપણે, જયેશ કહે જનકદાદાની વાર્તા સાંભળવા હું તલ પાપડ થઈ જાઉં છું. તો શેરેના કહે હું પણ એમ થાય છે કે ક્યારે સાંજ પડે ખૂબ ઉતાવળા થઈ જવાય છે, એટલે કે તલપાપડનો અર્થ થાય ખૂબ ઉતાવળા થઈ જવું. ત્યાર પછી નંબર 4, બોસકી કહે વાર્તાની નવી ચોપડી, માસી તમે તો મને રાજીની રેડ કરી દીધી. કીર્તિબહેન કે લે તું તો ખૂબ ખુશ થઈ ગઈ ને, ફરી આવીશ ત્યારે બીજી લાવીશ. એટલે રાજીના રેડ થવું એટલે કે ખૂબ ખુશ થવું. ત્યાર પછી નંબર 5, મોંમાં પાણી છૂટવું. નીલ કહે જલેબી જોતા જ મારા મોંમાં પાણી છૂટવા લાગે છે. પ્રિનલ કહે તારી જલેબી ખાવાની તીવ્ર ઈચ્છાથી કોણ અજાણ છે, એટલે કે મોંમાં પાણી આવી જવું એનો અર્થ થાય ખાવાની તીવ્ર ઈચ્છા થવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સામાથી શું શું બને. પહેલું, શેરડીમાંથી શું બને, તો કે રસ, ગોળ, ખાંડ, સાકર. પછી દૂધમાંથી, તો દહીં, માખણ, ઘી, દૂધપાક અને આઈસ્ક્રીમ. ત્યારબાદ બાજરીમાંથી રોટલા, રાબ, સુખડી, ઢેબરા એ બધું બને. મકાઈમાંથી રોટલા, ખીચડી, ધાણી, મમરા અને ચેવડો. મગફળીમાંથી તેલ, શીંગપાક, સિક્કી અને ખોળ બને. ઘઉંમાંથી રોટલી, શીરો, ખીચડી, મમરા અને પાપડ બને. ચોખામાંથી ભાત, ખીર, પાપડ, ખીચડી અને મમરા બને. ચણામાંથી શાક, દાળ, ફરસાણ અને પુડલા બને. મગમાંથી શાક, દાળ અને શીરો બને. પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ લખો. તો વર્ગખંડમાં જોવા મળતી વસ્તુ, બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, પુસ્તક, નોટબુક, નકશો, પાટલી, બારી, બાણું અને પંખો, આટલું આપણને વર્ગમાં જોવા મળે. પછી ગથી શરૂ થતા નામ કયા કયા છે, તો ગીતા, ગગન, ગણેશ, ગંગોત્રી, ગુજન, ગબ્બર, ગૌરી, ગૌતમ, ગૌરાંગ અને ગૌરવ. જેટલા સમય તેટલા તમારે લખવાના છે આઈડિયલમાં, વધારાના લખવાના નથી, લીટી હોય ને એ પ્રમાણે લખવાના. નંબર 3, રમત ગમતની ચીજવસ્તુઓના નામ. તો બેટ, બોલ, ફૂટબોલ, વોલીબોલ, ભમરડો, કેરમ, ચેસ, લૂડો, ગિલ્લી, દંડો, રેકેટ અને શટલકોક. ઘરમાં જોવા મળતી ઇલેક્ટ્રિક વસ્તુ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી, ઓવન, ઇસ્ત્રી, પંખો અને કૂલર. ત્યાર પછી મીઠાઈઓના નામ. તો મીઠાઈઓ આવશે પેંડા, લાડુ, મોહનથાળ, મગસ, બરફી, હલવાસન, કાજુકતરી, હલવો, સૂતરફેણી, ઘારી, જલેબી, ગુલાબજાંબુ અને રસગુલ્લા. પછી કપડાના નામ. તો પેન્ટ, શર્ટ, જબ્બો, લેંગો, ધોતી, પહેરણ, લુંગી, ગાઉન, સાડી, ફ્રોક, સ્કર્ટ અને જીન્સ. ત્યાર પછી ગુજરાતના શહેરોના નામ. તો ગુજરાતના શહેરોના નામ, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, મહેસાણા, પાલનપુર, વડોદરા, આણંદ અને નડિયાદ. ત્યાર પછી તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓને, પંખીઓને, જીવજંતુના નામ. તો તમે આમાંથી પણ લખી શકો અને તમને જાતે લખવા હોય તો પણ લખી શકો છો. નંબર 6, નીચે આપેલા વાક્યો વાંચો, તેમાં પડેલા નામની નીચે લીટી કરો અને બીજા આવા વાક્ય લખો. જેમ કે હું એક કૂતરાને ઓળખું છું, તેનું નામ શું છે, તો કે ટાઈગર છે. હું મેં એક પર્વત જોયો છે, તેનું નામ પાવાગઢ છે. હું એક ક્રિકેટરને ઓળખું છું, તેનું નામ સચિન છે. હું એક એક્ટરને ઓળખું છું, તેનું નામ અક્ષય કુમાર છે. મેં એક દુકાન જોઈ છે, તેનું નામ આસોપાલવ છે. એટલે વસ્તુને આધારે તમારે નામ લખવાના છે. મેં એક પોપટ જોયો છે, તેનું નામ મીઠું છે. મેં એક બિલાડી પાળી છે, તેનું નામ લવલી છે. મેં એક ચોપડી વાંચી છે, જેનું નામ પંચતંત્ર છે, પંચતંત્ર. અને નંબર 9, હું જે દેશમાં રહું છું તે દેશ ભારત છે. અને નંબર 10 આવશે,
મેં એક નદીમાં સ્નાન કર્યું છે, એનું નામ નર્મદા છે. તો બસ બાળકો, આજે આટલું જ. બાકીનું આપણે આવતા વિડીયોમાં શીખીશું. નમસ્તે.